બેટા તો આપણે કાલે નેતામાં જોઈ ગયા હતા કે નેતાનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, તો ત્રણ બાબતો જોઈ ગયા હતા. ચોથી બાબત હતી એમાં સામાજિક નેતા. સામાજિક નેતાને મત નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મત નેતા ખાસ કરીને કે જે સમાજમાં રહીને કામ કરતા હોય અને ગામની અંદર, ગ્રામ્ય સમાજની અંદર જે કોઈ પણ નેતા તરીકે ભૂમિકા ભજવતા હોય છે એ સામાજિક નેતા કહેવાય છે. દાખલા તરીકે ગામના સરપંચ છે, તો સરપંચ છે એ સામાજિક નેતામાં આવે છે. એટલે ગામના લોકોની સાર સંભાળ લેવી, ગામના લોકો ઉપર વર્ચસ્વ જમાવવું અને એના પ્રમાણે સરપંચ પ્રમાણે ગામના લોકો એને માને છે. તો આ ચાર ઉદ્ભવની વાત કરી. હવે આપણે જોઈએ કે કયા પ્રકારની શૈલી, ઢબ અથવા તો સ્ટાઇલ, કયા પ્રકારની ઢબનો ઉપયોગ કરે છે આ જે નેતા છે, એ કયા પ્રકારની શૈલી અપનાવે છે. તો સૌથી પહેલી છે લોકશાહી શૈલી. બે પ્રકારની શૈલી જોવા મળે છે, લોકશાહી શૈલી ને આપ ખુદ શાહી શૈલી. આપણે જોઈ ગયા હતા કે નિયુક્ત નેતા, ચૂંટાયેલા નેતા, કરિશ્મા નેતા અને સામાજિક નેતા, આ ચાર આપણે ઉદ્ભવના પાસા અથવા તો પ્રકાર જોઈ ગયા. તો એમાંથી લોકશાહી શૈલી એ એવા પ્રકારની શૈલી છે કે જેની અંદર લોકોના જે પ્રશ્નો છે, લોકોની સમસ્યા છે એને ઉકેલવા માટે સમજાવટ, સમાધાન પૂર્ણ કે શાંતિપૂર્ણ માર્ગ અપનાવે છે એ પ્રકારના નેતા છે એ લોકશાહી શૈલી ધરાવે છે. કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થાય તો એને ઉકેલવા માટે, એના પ્રશ્નોને ઉકેલવા માટે સમજાવટ ભર્યો માર્ગ અપનાવે છે, સમાધાનપૂર્ણ માર્ગ અપનાવે છે અને બાંધછોડ કરી અને એ લોકોના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તો આવી જે ઢબ છે, શૈલી છે અથવા સ્ટાઇલ છે એને લોકશાહી શૈલી તરીકે ઓળખાય છે. બીજું છે આપ ખુદ શાહી. હવે લોકશાહી શૈલી છે એ કયા નેતા ઉપયોગમાં લઈ શકે? એવું કહેવાય છે કે નિયુક્ત નેતા છે અને ચૂંટાયેલા નેતા છે એ હંમેશા લોકશાહી શૈલીનો ઉપયોગ કરે છે, લોકશાહી નેતા તરીકે ઓળખાય છે, હંમેશા નિરાકરણ માટે બાંધછોડનો ઉપયોગ કરે છે. આપ ખુદ શાહી શૈલી, તો આપ ખુદ શાહી શૈલી એટલે શું? તો આવા પ્રકારના જે નેતા છે એ પોતાની મરજી પ્રમાણે લોકો ઉપર હુકમ ચલાવે છે, નિયમો ચલાવે છે અને એના ઉકેલ માટે એ મારામારી, હત્યા કે ઝઘડા સુધી જઈ શકે છે. તો આવા લોકો છે આપ ખુદ શાહી છે, ગમે તે કરી શકે છે, એ કંઈ પણ મેળવવા માટે ગમે તે પ્રકારનું વર્તન કરી શકે છે, તો એ આપ ખુદ શાહી શૈલીનો ઉપયોગ કરે છે. અને સામાન્ય રીતે કોઈ ડાકુ કે ગુંડાની જે ટોળકી છે એના નેતા આવા હોઈ શકે છે. તો આ એની શૈલીની વાત આપણે કરી. હવે જે મુખ્ય વાત એ છે નેતાની અંદર કે નેતાના કાર્યો કયા કયા પ્રકારના સૂચવી શકાય છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર, એ નેતાના કયા કયા પ્રકારના કાર્યો દર્શાવી શકાય છે. તો ઘણા બધા કાર્યો નેતાના દર્શાવી શકાય છે. એમાં સૌથી જે પહેલું કાર્ય છે એ વર્ચસ્વ કે નિયંત્રણ કરનારું કાર્ય. જૂથના સભ્યો ઉપર નિયંત્રણ કરવું, કંટ્રોલ અથવા તો વર્ચસ્વ જમાવવું એ નેતાનું મુખ્ય કાર્ય છે. એના ઉપર નિયંત્રણ, જૂથના સભ્યો શું કરે છે
શું વર્તન કરેશ, કેવું વર્તન કરેશ, એના ઉપર નિયંત્રણ જમાવવું બહુ મહત્વનું છે. એટલે વર્ચસ્વ કે નિયંત્રણ કરનારું કાર્ય છે એ નેતાનું આગવું કાર્ય છે. જો જૂથમાં નિયંત્રણ નહીં હોય અથવા જૂથ ઉપર વર્ચસ્વ નહીં હોય તો નેતા તૂટી પડે છે, અથવા કાર્ય છે એનું એ તૂટી પડે છે, એનું ટાસ્ક તૂટી પડે છે. એટલે વર્ચસ્વ મહત્વનું છે. બીજું છે કાર્ય એ વ્યવસ્થાપક તરીકેનું કાર્ય છે. નેતાજી અરેન્જમેન્ટ કરે છે, વ્યવસ્થા મેનેજમેન્ટનું કામ છે, સંચાલન એ વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય છે નેતાનું. કયા પ્રકારની શું વ્યવસ્થા કરવી જે તે ધ્યેયને પહોંચી વળવા માટે એ નેતા કરે છે. મેં તમને પહેલા જ વાત કરી કે કુટુંબની અંદર જ્યારે આપણા વડીલો છે એ વ્યવસ્થા સંભાળે છે, અમુક પ્રકારની વ્યવસ્થા છે એ વડીલો સંભાળતા હોય છે જેને કારણે એનું સંચાલન બરાબર થઈ શકે. એટલે એ પોતાના હાથમાં એ દોર રાખે છે અને એને પૂછીને બધું કરવાનું હોય છે. તો જૂથના સભ્યોના વ્યવસ્થાપક તરીકેનું કાર્ય દરેક પ્રકારની વ્યવસ્થાઓ ધ્યેયને લગતી એ નેતા સંભાળે છે. તો વ્યવસ્થાપક તરીકેનું કાર્ય કીધું છે. પ્રતિનિધિત્વ નું કાર્ય રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિત્વ કરવું. પ્રતિનિધિત્વ એટલે કોઈના વતીથી કામ કરવું. આપણે ખ્યાલ છે કે રિપ્રેઝેન્ટેટિવ થવું કોઈ જૂથ સામે એ બહુ મહત્વની વાત છે. તમને ખ્યાલ હોય તો MR અને SR, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અને સેલ્ફ રિપ્રેઝેન્ટેટિવ, એવા બંને વ્યવસાયો છે. ડૉક્ટર પાસે દવાઓના નમૂના લઈને MR જાય છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ જાય છે, એ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. જે કંપનીમાં જે દવાઓ બનાવવામાં આવે છે એ દવાઓનો જે માલિક છે, એ કંપનીનો જે માલિક છે, મેનેજર, એ કાંઈ ઘરે ઘરે નહીં જાય અથવા એ કાંઈ ડૉક્ટર પાસે નહીં જાય, એ વ્યક્તિઓની નિમણૂક કરે છે અને એ દવાઓના નમૂના એ ડૉક્ટર પાસે પહોંચાડવાનું કાર્ય અને દુકાનો પાસે પહોંચાડવાનું કાર્ય છે એ રિપ્રેઝેન્ટેટિવ કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. એવી જ રીતે સેલ્ફ રિપ્રેઝેન્ટેટિવ છે, કોઈ વસ્તુઓ છે, જુદી જુદી વસ્તુઓ મારે લોકો નીકળી પડતા હોય છે અને પોતાની કંપનીનો પ્રચાર માટે નીકળી પડે છે. આપણે લઈએ કે એની સાથે કાંઈ સંબંધ નથી હોતો પણ એનો પ્રચાર થાય છે અને એ કંપની વસ્તુ તરફથી એને પગાર મળે છે અને એ વસ્તુઓ વેચવા માટે નીકળે છે, રિપ્રેઝેન્ટેટિવ છે. તો અહીંયા પણ પ્રતિનિધિત્વ પોતાના જૂથનું, પોતાના સમાજનું, પોતાના જ્ઞાતિનું, પોતાના જિલ્લાનું, રાજ્યનું કે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું, રિપ્રેઝેન્ટેટિવ કરવું એ નેતાનું કાર્ય છે. જ્યારે બે રાજ્યની મિટિંગ હોય, જ્યારે બે દેશની મિટિંગ હોય, ત્યારે આપણે બોલાવા નથી આવતા પણ નેતા મળે છે. જેટલા નેતાઓ છે એ બધા મળે છે. એટલે કે 15 નેતાઓ તો 15 નેતાઓ મળે છે. આપણા દેશના નેતાઓ, સામેના દેશના નેતાઓ, આપણા જિલ્લાના નેતાઓ, સામેના જિલ્લાના નેતાઓ, આપણા રાજ્યના નેતાઓ અને સામેના રાજ્યના નેતાઓ, તો એ મળે છે અને એક રિપ્રેઝેન્ટેટિવ કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. એટલે એક જૂથની વાત છે અથવા એક જૂથની વ્યક્તિ બીજી જૂથની વ્યક્તિ માટે એ પ્રતિનિધિત્વ ધરાવે છે. આપણી કોલેજની કોઈ સ્પર્ધા હોય અને એમાં 1-3 નંબર લેવાના હોય, બધાએ ભાગ લીધો હોય અને એમાંથી 3 નંબર જે આવે છે, એ 3 નંબર છે એ કોલેજમાંથી બીજી કોલેજ સાથે ભાગ લે છે. એટલે આપણી કોલેજનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવાય. સ્પોર્ટ્સ હોય તો સ્પોર્ટ્સ, આર્ટ્સ હોય તો આર્ટ્સ, તો જે 3 વિદ્યાર્થીઓ છે એ બીજી કોલેજમાં અથવા જિલ્લા લેવલે કે રાજ્ય સરકાર લેવલે એ પ્રતિનિધિત્વ કરે છે આપણી કોલેજ, એમ કહી શકે કે આ અમારી કોલેજના વિદ્યાર્થીઓ છે, એ પ્રતિનિધિત્વ છે. એમ અહીંયા નેતાનું મૂળ કાર્ય પ્રતિનિધિત્વ કરવાનું કાર્ય છે. અને એની સાથે સંકળાયેલું બીજું જે કાર્ય છે દ્વારપાળ તરીકે. દ્વારપાળ એટલે શું? તો ગેટકીપર હોય. દ્વારપાળ એટલે કે એક જૂથની જે વાતો છે, વિચારો છે, એ બીજા જૂથને કેવું એ માત્ર નેતા જ કહી શકે છે. એમાં આપણે ક્યાંય આવતા નથી. એ એક જૂથની વાતો બીજા જૂથની વાતો બીજા નેતાને કહે છે, એ નેતા આપણા જૂથના નેતાને વાત કરે છે. એટલે લીડર છે એ એકબીજાની વાતોને જૂથમાં દાખલ કરે છે, જૂથમાંથી લાવે છે, મોકલે છે
તો એને દ્વારપાળ તરીકેની વાત મૂકેલી છે કે સંદેશાઓનું જે વહન છે એ નેતા જ કરી શકે છે, નેતાને જ સત્તા હોય છે, એટલે દ્વારપાળ તરીકે. પછી છે સંચાલક તરીકેનું કાર્ય, સંચાલન કરવું. સંચાલન કરવું એટલે કે કોઈ પણ ધ્યેય નક્કી થાય છે એને કેવી રીતે પહોંચી વળવું, એના માટે શું પ્રયત્ન કરવા, સફળતાપૂર્વક કેમ પૂરું થાય, એના માટેની વાત છે. મેનેજમેન્ટ જેવું જ કરે છે, વ્યવસ્થાપક જેવું જ કરે છે, એ નેતા કરે છે, લીડર કરે છે. અને સંચાલનની સાથે સાથે છઠ્ઠું જે કાર્ય છે એ છે જવાબદારી વહેંચવાનું અને ઉપાડવાનું કાર્ય. જે સંચાલન કરવાની છે વ્યક્તિ એ જુદી જુદી જવાબદારીઓ સોંપી દે છે. કોઈ એક વ્યક્તિથી કામ ન થાય, બધી વ્યક્તિઓ જો કામ વિભાજિત કરી દેવામાં આવે, જવાબદારી આપી દેવામાં આવે, તારે આ કરો તારે આ કરો, આપણે પ્રસંગોની અંદર જોતા હોઈએ છીએ કે દરેકને જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે અને એ જવાબદારીઓ પ્રમાણે લોકો કામ કરે છે. એને એમ હશે કે જૂથના નેતાનું ખરાબ લાગે તો કામ નહીં કરે, અને એમ હશે કે જૂથના નેતાનું કેમ સારું લાગે, આપણું કેમ સારું લાગે, આપણા કુટુંબનું કેમ સારું લાગે, આપણા દેશનું કેમ સારું લાગે, તો એ જવાબદારીઓ સારી રીતે વહન કરે છે. તો જવાબદારી સોંપવાનું કાર્ય છે એ પણ નેતાનું છે, જેને કારણે સંચાલન સારું થઈ શકે. અને કેટલીક વાર જવાબદારી ઉપાડવાનું કાર્ય નેતા પોતે કરે છે. ઘણી વાર એવું થાય કે નેતા પોતે જ કોઈ વ્યક્તિની જવાબદારી લઈ લે છે અને એ કામ કરવા માંડી છે. જ્યારે નેતા કામ કરવા માંડશે ત્યારે જૂથના સભ્યો છે એ કામ કરશે જ. શા માટે કે સરમાસ જ્યારે આપણા લીડર કામ કરે છે ત્યારે આપણે એ કામમાં જોડાઈ જતા હોઈએ છીએ, એટલે અવેજીરૂપ જે કામ છે એ નેતા પૂરું કરી લે છે. સાતમું કાર્ય છે લવાદી કે ન્યાયાધીશ તરીકેનું કાર્ય, અને એની સાથે સંકળાયેલું આંતરિક જૂથના નિયંત્રક તરીકે. આ બે પણ જ્યારે બે જૂથની અંદર લડાલડી થાય છે, બે જૂથની અંદર ઝઘડા થાય છે, બે જૂથની અંદર મારામારી થાય છે, વાદ વિવાદ થાય છે, તો એને શાંત પાડવાનું કાર્ય છે એ નેતા કરે છે, લવાદી તરીકે, ન્યાયાધીશ તરીકે. એ બે સાઈડ બે હું પોતે સાંભળી લઉં. બંને જૂથના નેતા છે એ જૂથની સાથે જે અથડામણ છે એમાં એ ન્યાયાધીશ તરીકેનું કામ કરે છે. લવાદી પોતે નક્કી કરે છે કે શું કરવું, જૂથના સભ્યોને દૂર રાખી દે છે, પછી એ દેશ હોય કે જિલ્લા હોય કે રાજ્ય હોય કે તાલુકા હોય કે નગરપાલિકા હોય, અલગ અલગ પ્રકારના જૂથ વચ્ચે જ્યારે અથડામણ થાય, બોલાચાલી થાય, સંઘર્ષ થાય, વાતચીતની અંદર વધી જાય વાત, તો ત્યારે એ ન્યાય કોણ કરે છે? ત્યારે જૂથના સભ્યો શાંતિથી સાંભળે છે અને જે એ ન્યાય આપશે એ સર્વ સ્વીકારે માને છે. લવાદી કે ન્યાયાધીશ તરીકેનું કાર્ય પણ નેતાનું છે, સાથે સાથે આંતરિક જૂથના નિયંત્રક તરીકે. જૂથની અંદર બધા સભ્યો છે, કંઈ સરખા નથી હોતા, કોઈકને કોઈક વસ્તુ પસંદ હોય, કોઈકને કોઈક વસ્તુ પસંદ હોય, કોઈકને કોઈક કાર્ય સારું લાગે, કોઈકને એ કાર્ય સારું ન લાગે અથવા એ કાર્ય અઘરું લાગે, તો આંતરિક જે સંઘર્ષ ઉદભવે છે, પોતાના જૂથમાં જ્યારે ઝઘડા થાય, પોતાના જૂથમાં જ્યારે મારામારી થાય, તો એના માટે પણ નિયંત્રક તરીકેનું કાર્ય છે એ નેતાનું છે. એટલે આંતરિક જૂથના નિયંત્રક તરીકેનું કાર્ય એ નેતા કરતી હોય છે અને એને છૂટી પાડતી હોય છે, જેને કારણે જૂથ ટકી રહે. આ કહેવત છે હોળીના નારિયેળ તરીકેનું કાર્ય, અને સાથે જોડાયેલું છે પુરસ્કાર અને શિક્ષા આપવાનું કાર્ય. હોળીના નારિયેળ તરીકેનું કાર્ય, જ્યારે કોઈ ટાસ્ક હાથમાં લે છે, કોઈ દેહ હાથમાં લે છે અને એ જો પૂરું થાય તો યશ કોને મળશે, જશ કોને મળશે, એ નેતાને મળે છે. વાહ વાહ, અમારા નેતા જબરજસ્ત છે એને કારણે કામ થયું. અને જો
कार्य निष्फल जाए अथवा टास्क जे अधूरू रही जाए पूरू न थाय तो दोष नो टोपलो छे पण नेता ऊपर अगर नेता वात करी तो बाकी तो एकलस थी जाय तो बन्ने पक्षे नेता ऊपर आवी जाय छे वा नेतानो आवे छे सारू नेतानो लागे छे એટલે હોડીના નાળિયેર તરીકેનું કાર્ય એ મહત્વનું છે કે એમાં વ્યક્તિના વખાણ સારું કામ થાય તો નેતાના વખાણ થાય છે અને જો ખરાબ કામ થાય જૂથની અંદર કામ પૂરા ન થાય તો પણ નેતાની વાત આવે છે કે આને કારણે આવું બાકી થઈ ગયું સાથે સાથે પુરસ્કાર અને શિક્ષા આપવાનું કાર્ય પ્રબલન છે પ્રલોભન છે અથવા ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે શિસ્ત મેન્ટેન કરવા માટે व्यक्ति ने कोण सोपे छे पुरस्कार के शिक्षा कोण आपे छे नेता ज आपे छे जूथनी अंदर सारू काम करे सारी रीते पूरु करे तो एवी व्यक्ति ने पुरस्कार आपवानुं कारक एवी व्यक्ति ने थाबड़वानुं कारक एवी व्यक्ति ने शाबासी आपवानुं कारक इनाम आपवानुं कारक प्रोत्साहन आपवानुं कारक छे नेता करे जेथी जूथनी अंदर ने उत्साह वधे छे काम करवा अने जो जूथना सभ्यथी कोई भूल थाय एनाथी कोई खोटुं काम थाय તેને ઠપકો કે પનિશમેન્ટ કે શિક્ષા આપવાનું કાર્ય પણ નેતા જ કરી શકે છે તો શિક્ષા પણ આ બંને ડિસિપ્લિન માટે છે શિસ્તના દાયરામાં જ્યારે કામ કરવાનું હોય ત્યારે આ બંને વસ્તુઓ જરૂરી છે જેને કારણે ભૂલ અટકે છે અને કામ કરવા માટેનું પ્રોત્સાહન વધારે મળે છે જો એ સારું કામ કરે તો આ પણ બહુ મહત્વના કાર્ય છે નિષ્ણાત તરીકે નિષ્ણાત અને ઘડવૈયા તરીકે જૂથના ઘડવૈયા નિષ્ણાત હોવું બહુ જરૂરી છે કારણ કે જ્યારે નેતા છે એ વ્યક્તિ નિષ્ણાત હોવો જોઈએ માહિર હોવો જોઈએ પોતાના કામમાં બીજા કામમાં એ હોશિયાર હોય છે બુદ્ધિશાળી હોય તો જ નિર્ણયો લઈ શકે છે તો જ જૂથના સભ્યોના પ્રશ્નો છે એ સોલ્વ કરી શકે ઉકેલી શકે છે એટલે નેતા છે એ નિષ્ણાત હોવી જરૂરી છે અને જ્ઞાન હોવું જરૂરી છે એ જ્ઞાની હોવા જરૂરી છે અને ઘડવૈયા તરીકેનું કાર્ય એ પોતાના જૂથનું ભાવિ નક્કી કરે છે કેવી રીતે જૂથને ક્યાં સુધી પહોંચાડવું એનું ભાવિ નક્કી કરનાર વ્યક્તિ છે એ નેતા છે એટલે જૂથના ઘડવૈયા તરીકેનું કાર્ય પણ એનું બહુ મહત્વનું છે તે પછીનું કાર્ય જોઈએ તો આદર્શ વ્યક્તિ તરીકેનું કાર્ય અને પ્રતીક તરીકેનું કાર્ય હંમેશા નેતાએ આદર્શ હોવી જોઈએ આપણો આદર્શ કોઈ એક વ્યક્તિ હોવી જોઈએ જેનું આપણે પાલન કરીએ જેના નિયમોનું પાલન કરીએ જેના વિચાર વર્તનને આપણે અનુસરીએ અને આદર્શ હંમેશા સારા વ્યક્તિત્વ માટે જ ઉપયોગમાં લેવાય છે ખરાબ વ્યક્તિત્વ માટે આદર્શ ન કહેવાય એટલે સારું વ્યક્તિત્વ છે એ વ્યક્તિને આપણે આદર્શ માની અને એનું પાલન કરવાનું દરેક વ્યક્તિના જીવનનો આદર્શ એક હોય છે કે આવું મારે બનવું ભલે આપણે એવું બની ન શકીએ એના બનવા સુધીના પ્રયત્નો આપણે પૂરા કરીએ છીએ તો એ આદર્શ વ્યક્તિ તરીકે મહાત્મા ગાંધી બનવું તો એક આદર્શ છે મહાત્મા ગાંધી આદર્શ પ્રતિમા છે તો એના જેવું સ્વામી વિવેકાનંદ જેવું બનવું તો સ્વામી વિવેકાનંદ સુધી તો પહોંચી નહીં શકીએ આપણે એના જેવા તો કોઈ નથી બની શકતું પણ એના સુધી જેટલું પહોંચાય તો એના નિયમો સુધી પહોંચાય એટલું પહોંચવું તો આદર્શ હોવો જરૂરી છે તો નેતા છે એ જૂથના સભ્યો માટે આદર્શ હોય છે આ મારા નેતા છે આ નેતાને હું ધ્યાનમાં રાખીને કામ કરીશ પ્રતીક તરીકેનું કાર્ય એક સંગઠન બતાવવા માટે જૂથની અંદર એક રૂપતા બતાવવા માટે અમુક પ્રકારના સંકેતો કે પ્રતીકોનો ઉપયોગ કરી કરે છે એ નેતાનું કાર્ય છે નક્કી કરે છે પોતાના પ્રતીક નક્કી સિમ્બોલ નક્કી કરે ચિહ્ન નક્કી કરે છે જેને કારણે પોતાનું જૂથ છે એ બીજા જૂથ કરતાં ઓળખાય છે આપણે સ્કૂલની અંદર જોઈએ છીએ કોલેજોમાં હોય છે કે સ્કૂલની અંદર આપણે યુનિફોર્મ જોઈએ જુદી જુદી સ્કૂલના જુદા જુદા યુનિફોર્મ હોય છે ખબર પડે કે આ છે આ સ્કૂલ આ સ્કૂલ આ સ્કૂલ આ સ્કૂલ શું કામ દરેક સ્કૂલનું જે યુનિફોર્માલિટી છે એકરૂપતા છે અલગ એનું સંગઠન બતાવે છે કે આ યુનિફોર્મ છે તો એ આ સ્કૂલ જ છે એ સંગઠન બતાવે છે તો એકરૂપતા દર્શાવવા માટે એક પ્રતીક હોવું જરૂરી છે એટલે આ પ્રકારના નેતા છે એ પોતાને પ્રતીક જૂથનું પ્રતીક નક્કી કરે છે અને એને અનુસરે છે તો એક સંગઠિત
સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન એમાં થાય છે. તો આવા લીડરશીપને લગતા, નેતૃત્વને લગતા આપણે જુદા જુદા કાર્યો જોઈ ગયા કે જે નેતાની અંદર હોવા જોઈએ અથવા હોય છે. હવે વાત કરીએ નેતાના લક્ષણ, કે કેવા પ્રકારની વ્યક્તિ છે એ નેતા તરીકે ઓળખાઈ શકે અથવા કેવા લક્ષણો એનામાં હોવા જોઈએ. તો આમ તો લીડરશીપ ઉપરથી જ એક લક્ષણોની છાંટ મળી જાય છે. કે આપણે જોઈએ તો લીડર LEADERSHIP લીડરશીપ, એલ્ફો લોયાલિટી વફાદારી. હંમેશા નેતા છે એ જૂથનો વફાદાર હોવો જોઈએ, એની સાથે ગદ્દારી ન થવી જોઈએ. જૂથના સભ્યો સાથે વફાદાર રહીને કામ કરો છો, વફાદાર રહેશે તો જૂથના સભ્યો પણ વફાદાર રહેશે. એટલે વિશ્વાસ છે એવું મહત્વનું છે, એટલે વફાદાર હોવું જરૂરી છે. નેતા ઇક્વાલિટી સમાનતા, જૂથના સભ્યો ઉપર સમાનતા તરફનું વલણ હોવું. જૂથના સભ્યોમાંથી પાંચને આમ ને પાંચને આમ ને એમ લડાવી દે એવું ન હોય. દરેકને સમાનતાથી જોવાનું, તટસ્થ રીતે જોવાનું, દરેકની ભૂલ સમાન રીતે પકડવાની, દરેકના વખાણ સમાન રીતે કરવા. તો સમાનતા છે એ નેતાનું બહુ મહત્વનું ગુણ છે. માતા પિતા છે એ બધા સંતાનોને સમાન રીતે જોવે છે. મોટા છોકરાને અલગ રીતે જોઈએ, નાના છોકરાને અલગ રીતે જોઈએ, છોકરાને અલગ રીતે, છોકરીને અલગ રીતે, એવું જ સમાનતા. માતા પિતા હંમેશા છોકરાઓ તરફ સમાનતા રાખે છે, એવું જૂથના સભ્યો તરફ ઇક્વાલિટી સમાનતા બહુ મહત્વની વાત છે. એ એબિલિટી યોગ્યતા હોવી જરૂરી છે. પછી એ જે પ્રકારની યોગ્યતા છે, એજ્યુકેશનલ હોય, શૈક્ષણિક હોય, કે કાર્ય માટેની યોગ્યતા છે, જૂથના કાર્ય કેમ પાર પાડવા એના માટેની આવડત છે, યોગ્યતા એ નેતામાં હોવી જરૂરી છે. એનું લક્ષણ છે, એના ઉપરથી નક્કી રીતે જો આ કામ કરી શકશે તો યોગ્યતા છે એ બહુ મહત્વની વાત છે. ડિટર્મિનેશન દઢતા, કોઈ પણ નિર્ણય લઈ, કોઈ પણ ટાસ્ક હાથમાં લઈ, કોઈ પણ દેહ હાથમાં લઈ તો એમાં દઢતાપૂર્વક પડી રહેવાનું છે, દઢતાપૂર્વક આગળ વધવાનું છે અને એને પૂરું કરીને બતાવવાનું છે, અટકી નથી જવાનું. એટલે દઢતા છે, દઢીકરણ એ બહુ મહત્વની વાત છે. સેકન્ડ ઈ છે એનર્જેટિક, શક્તિશાળી. મેં તમને અગાઉ વાત કરી હતી કે પશુ પંક્ષીઓની અંદર શક્તિશાળી હોવું એક જ ગુણ છે. આક્રમક જે પ્રાણી હશે એ બીજાને મારશે, અટકાવશે. આક્રમક છે એ ગુસ્સો કરશે, એના ઉપર બસશે અને બીજા હટી જશે. તો આક્રમકતા એ માત્ર પશુ પક્ષીઓ માટેનું એક લક્ષણ, પણ માનવી છે એ પણ શક્તિશાળી હોવો જરૂરી છે, તો જ વિજયી. શક્તિશાળી એટલે મારામારી કરવી નહીં, પણ સમય ઉપર એ પોતાની શક્તિશાળી શક્તિનું પ્રદર્શન કરી શકે, સાચી રીતે યુદ્ધ કરીને પણ. તો એ શક્તિશાળી હોવું જરૂરી છે, એનર્જેટિક હોવું જોઈએ. પછી છે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. તો નેતા છે એ જવાબદાર વ્યક્તિ તરીકે છે, એ જૂથની જવાબદાર વ્યક્તિ છે. જૂથની જવાબદાર વ્યક્તિ તરીકે નેતા રિસ્પોન્સિબિલિટી, નેતા ઉપર જેટલી જવાબદારી છે એ જૂથના સભ્યોને કારણે છે અને જૂથના સભ્યો ઉપર છે. એને હિંમત છે કારણ કે જૂથના સભ્યોની સાથે છે. પછી એ જિલ્લા કક્ષાનું હોય કે રાજ્ય કક્ષાનું હોય કે દેશ ચલાવવાનું હોય, ત્યારે એના ઉપર નેતા છે એની જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી, અને એની જવાબદારી વધી જાય છે જૂથના સભ્યો બધું. તો એ વ્યક્તિ જવાબદાર ઉપાડી શકે એવી હોવી જોઈએ. સેક્રિફાઈસ, બલિદાન, ત્યાગ ભાવના. ત્યાગ ભાવના, બલિદાન, સેક્રિફાઈસ આપણું દેશ માટે શહીદો થાય છે બધા, એ સૈનિકો છે બલિદાન આપે છે, એવું બલિદાનની વાત છે. કે નેતા છે એનામાં એવી ત્યાગ ભાવના હોવી જોઈએ, દેશ માટે હોવી જોઈએ, દરેક જૂથ માટે. અને મૂળ વાત એ છે કે જતું કરવાની ભાવના, જતું કર, લેટ ગો કર, તો જ એ સારી રીતે બધું ચાલી શકે છે. તો બલિદાન આપવું, દેશ માટે કામ કરવું એ પ્રકારની વાત છે. કોઈ પણ સમય જોવો નહીં એના માટે. અત્યારે આપણે જોઈએ છીએ કે સતત લોકો દેશ માટે દોડે છે, કારણ કે એક એવી બીમારીમાંથી પસાર થયા છે, સામે કેમ વિજય મેળવવો. તો એક જાતની દેશભાવના છે, બલિદાન કરવું એવું મહત્વ. હાર્ડશીપ, સખત પરિશ્રમ. પરિશ્રમ
નું કોઈ પર્યાય નથી. સખત પરિશ્રમ, આજે કઈ પણ આપણે મેળવવું હશે તેના માટે સખત પરિશ્રમ છે, અને એ પરિશ્રમને કારણે આપણે વિજયી બની શકીએ છીએ. જૂથના સભ્યો સખત પરિશ્રમ કરીને આગળ આવી શકે છે, તેના માટે એને કહેનારું પરિબળ છે એ નેતા છે. સખત પરિશ્રમ કરવું જરૂરી છે, એવા નેતા એને અનુસરે છે, એને સૂચવે છે. તો સખત પરિશ્રમ જૂથ માટે કરવું એ નેતાનું કામગીરી છે. ઇન્ટેલિજન્સ, બુદ્ધિ, બુદ્ધિશાળી નેતા છે એ બુદ્ધિશાળી હોવી જરૂરી છે. બુદ્ધિ એટલા માટે કે એ બધું જાણકાર હોવું જોઈએ, એ તમામ પ્રકારના વિષયોથી વાકેફ હોવું જોઈએ, તો જે જૂથના સભ્યોને આ પ્રશ્નોને હલ કરી શકશે. અને છેલ્લું જે લક્ષણ છે એ પંક્ચ્યુઆલિટી, નિયમિતતા. નિયમિતતા એ બહુ મહત્વનું છે. ડિસિપ્લિનની અંદર નિયમિતતા આવી જાય કે નેતા છે પોતે નિયમિત પંક્ચ્યુઅલ હોવો જરૂરી છે, તો જૂથના સભ્યો છે પંક્ચ્યુઅલ રહી શકે છે. આ અરસપરસ છે બધામાં. તો આ તો એક સામાજિક લક્ષણોની, આ સામાજિક એક વાત થઈ ગઈ નેતાના લક્ષણોની. પણ એવું કહેવામાં આવે છે કે પહેલાના સમયની અંદર, ઘણા વર્ષો પહેલાની વાત છે, એમાં કઈ વ્યક્તિ નેતા તરીકે ઓળખાતી, તો જે શારીરિક રીતે સશક્ત હોય એવી વ્યક્તિ નેતા તરીકે કામમાં લાગતી. એવા લોકો કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણા બધા કિલોનું વજન ઝાડને, થળને ઉપાડીને ખેંચી શકે, લઈ આવી જઈ શકે, એવી વ્યક્તિ છે શક્તિશાળી વ્યક્તિ નેતા તરીકે લેખાતી. વર્ષો પહેલાની વાત. અમુક પ્રકારના લક્ષણો છે એ વારસાગત પણ આવી શકે છે. દાખલા તરીકે કોઈ રાજ્ય રાજા સહી ચાલતી હોય, રાજા તરીકે રાજા છે એ ગામને કે વસ્તીને સંભાળતો હોય, કે નગરને સંભાળતો હોય, તો રાજાના જે છોકરાઓ છે રાજકુમાર એ પણ નેતા તરીકે કામ કરે છે, એ પણ રાજા તરીકે કામ કરે છે. એ સંપાદિત વાત છે, એ વારસાગત વાત છે. જે દેશમાં રાજાશાહી છે, રાજા વહીવટ કરે છે, તો એના પછીના વારસદાર છે રાજકુમાર છે, એના પછીના વારસદાર છે એના રાજકુમાર છે. તો એ એક લક્ષણો ચાલે, એને કાંઈ બીજી ચિંતા હોતી નથી, કાંઈ એના પપ્પા રાજા છે, એના પપ્પા રાજા હતા, તો એ વારસાગત વાત છે. તો આ રીતે નેતૃત્વ છે એ કઈ રીતે કરી શકાય છે એ બહુ મહત્વની વાત ગણાવી શકાય. તો ઘણી વાત આપણે જોઈ ગયા કે જૂથની અંદર જે વર્ચસ્વ ધરાવે એ વ્યક્તિ નેતા છે, જૂથ ઉપર જે આધિપત્ય ધરાવે એ નેતા છે, જૂથનો લાડીલો હોય એ પણ નેતા છે, અને નેતા છે એ દરેક જૂથની અંદર હોય છે. પછી એ કુટુંબ હોય, શાળા હોય, વ્યવસાય હોય, રમત ગમત હોય, પડોશ હોય, મિત્રો હોય, કે કોઈ પણ જૂથ હોય, તો ત્યાં રાજકીય હોય તો ત્યાં નેતા હોય જ છે, જ્ઞાતિ હોય. અને નેતાનો કેવી રીતે ઉદ્ભવ થાય છે, તો ઔપચારિક ક્રિયા દ્વારા નિયુક્ત નેતા અને ચૂંટાયેલા નેતા કે નિયમો પ્રમાણે થાય છે. અને સામાજિક નેતા છે અનૌપચારિક રીતે થાય છે, કે તેની અંદર અમુક પ્રકારની બળવાથી, અમુક પ્રકારની દાદાગીરીથી, કે અમુક પ્રકારના જોખમીથી જે નેતા થાય છે એ સામાજિક નેતા છે. એ સોશિયલ લીડર છે, એ આખી અલગ અહીંયા વ્યાખ્યા આપેલી છે. ડાકુઓનો જે પ્રમુખ છે, ડાકુઓની ટોળકીનો લીડર, એ આ પ્રકારનો કહેવાય છે, અનૌપચારિક રીતે આવે છે. પછી વાત કરીએ કે એની શૈલી, તો લોકશાહીને આપખુદ શાહી, તો જે વ્યક્તિ સમાધાનથી માર્ગ અપનાવે, સમાધાનથી લોકોના પ્રશ્નોનો હળ કરે, તો એ લોકશાહી. જે લોકો બળજબરીથી લોકોને પ્રશ્નોને હલ કરે, દાદાગીરી કરે, તો એ હિંસા સુધી પહોંચે, તો એ આપખુદ શાહી. કરિશ્મા દીધે હતા, તો અમુક પ્રકારની શક્તિનું આરોપણ એ વ્યક્તિમાં જોઈને લોકો એને અનુસરે છે. અને પછી આપણે એના કાર્યો જોઈ ગયા, કે જે 14 કાર્યો, 12 કાર્યો, જુદા જુદા કાર્યો આપણે જોઈ ગયા, કેવા પ્રકારના કાર્યો હોઈ શકે. અને છેલ્લે મેં તમને વાત કરી કે લક્ષણો છે એ નેતાના કયા કયા હોઈ શકે છે. તો આ એક આખી નેતૃત્વ વિશેની વાત આપણે આવરી લીધી. હવે આપણે ખ્યાલ આવી જાય કે નેતા એટલે સામાન્ય લોકોને હોય, કે નેતા એટલે
રાજકીય નેતા કે એવું નથી. નેતા એટલે તમામ જૂથ, જ્યાં જૂથ છે ત્યાં નેતા જોવા મળે છે. તો આ એક લીડરશીપને લગતી થોડી ઘણી વાતો આપણે કરી ગયા નિબંધની અંદર, અને એને લગતા અભ્યાસો છે એની પણ વાત આપણે પછી કરશું કે કેવા કેવા અભ્યાસો નેતૃત્વ પર થયા છે. તો અહીંયા આપણે નેતૃત્વની વાત અહીંયા પૂરી કરી છે. થેન્ક યુ.